નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગિયાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના અગત્યના કરંટ અફેર્સના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે કેમ છો મજામાં ચાલો તો પ્રશ્નોની શરૂઆત કરીએ સૌથી પહેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાનની શરૂઆત કોણે કરાવી વિકલ્પો જોઈ લઈએ નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ અમિત શાહ કે આમાંથી કોઈ નહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દ્રૌપદી મુર્મુ ખાસ ધ્યાન રાખજો પ્રશ્નમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન છે પણ આ જે અભિયાનની શરૂઆત છે એ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા છે એ કરાવવામાં આવી છે ખાસ ધ્યાન રાખીશું અને એક સવાલ તમારા માટે કે દ્રૌપદી મુર્મુ દેશના કેટલામાં ક્રમના રાષ્ટ્રપતિ છે ચાલો કોમેન્ટ ચોક્કસથી આપશું વિદ્યાર્થી મિત્રો સાચા જવાનો જવાબોની કોમેન્ટ આપનાર વિદ્યાર્થીઓ છે એની કોમેન્ટ આપણે નેક્સ્ટ વિડિયોમાં લેશું ચાલો આગળ વધીએ બીજો સવાલ છે તાજેતરમાં નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં કેટલા મીટરનો શ્રેષ્ઠ થ્રો સાથે ખિતાબ જીત્યો છે અલા હકીકત એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે સત્યાસી પોઈન્ટ સત્તાવન અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ નેવ્યાસી પોઈન્ટ ચોરાણું કે નેવું પોઈન્ટ અગિયાર આ મીટરમાં છે વિદ્યાર્થી મિત્રો અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ મીટરનું થ્રો કરી એમણે ડાયમંડ લિંક છે એમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે વિદ્યાર્થી મિત્રો આ વર્ષ સળંગ નીરજ ચોપડાના નામે રહ્યું એવું કહી શકાય શરૂઆત ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાથી થઈ તો યાદ રાખીશું ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ એના પછી યોજાય વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ એમાં સિલ્વર એના પછી યોજાય લોઝન ડાયમંડ લિંગ એમાં ગોલ્ડ એના પછી માત્ર ડાયમંડ લિંગ એમાં પણ ગોલ્ડ એટલે આ વખતે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ છે તેઓ જીત્યા છે યાદ રાખીશું આ બધી જ ટુર્નામેન્ટ જીતનાર તેઓ સૌ પ્રથમ ભારતીય છે એટલે ક્યાંય પણ તમે ભાલા ફેંક સંબંધિત પ્રશ્નોમાં સૌ પ્રથમ ભારતીય જોઈ જાઓ તો તમારો જવાબ નીરજ ચોપડા આવશે અને નીરજ ચોપડા છે એમણે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ છે એ સાત ઓગસ્ટના રોજ જીતો હોવાથી એને આપણે ભાલા ફેંક દિવસ તરીકે પણ ઓળખીએ છે ચલો એક સવાલ તમારા માટે વિદ્યાર્થી મિત્રો નીરજ ચોપડાનું વતન જણાવો ક્યાં ના છે તેવું ચલો આગળ વધીએ તાજેતરમાં કયા શહેરમાં અગિયારમાં એગ્રી એશિયા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આહવા અમદાવાદ ગાંધીનગર કે જામનગર તો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર ખાતે છે આ એક્સપો છે યોજાયો હતો અને ફોટોમાં આપ જોઈ શકો છો કે આ સમારંભમાં છે કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા આ તકે ખેડૂતોની આવક બમણી અને ટેકનોલોજી વધારાના ઉપયોગ પર ખાસ ભાર દેવાયો હતો ચલો એક સવાલ તમને પૂછી લઈએ કે વર્ષ બે હજાર બાવીસમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે ચલો જવાબ ઝડપથી લખશો કોમેન્ટમાં આગળ વધીએ ચોથો સવાલ છે કે કયા દેશે પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતા માનવરહિત વિમાને તાજેતરમાં તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે વિકલ્પો જોઈ લઈએ ચીન રશિયા ભારત કે જાપાન તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચીન કે જેણે માત્ર સૌર ઉર્જાથી જ સંચાલિત આખું વિમાન છે એની પોતાની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે અને ચીન દ્વારા આ વિમાનને મોર્નિંગ સ્ટાર પચાસ એવું નામ અપાયું છે કે જે છવ્વીસ મિનિટ સુધી અવકાશમાં છે એણે સફળતાપૂર્વક ઉડાન ભર્યું હતું એક સવાલ તમારા માટે વિદ્યાર્થી મિત્રો ચીનના હાલના રાષ્ટ્રપતિનું નામ જણાવશો ચીનના રાષ્ટ્રપતિનું નામ પાંચમા સવાલ તરફ આગળ વધીએ વર્ષ બે હજાર બાવીસમાં યુએસએ કયા દેશને સૌથી વધુ વિદ્યાર્થી વિઝા આપ્યા હતા ભારત બ્રિટન ચીન કે પાકિસ્તાન તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત તાજેતરમાં વર્ષ દરમિયાન અમેરિકાએ આશરે બ્યાસી હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એમને સ્ટુડન્ટ વિઝા આપ્યા છે અત્યાર સુધી સૌથી વધારે વિઝા છે એ ચીનના વિદ્યાર્થીઓ મેળવતા હતા અમેરિકામાં પણ આ વખતે ભારત ટોચના ક્રમે પહોંચ્યું છે ચલો આગળ વધીએ તાજેતરમાં કોને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ગૌતમ અદાણી મુકેશ અંબાણી સાયરસ મિસ્ત્રી કે રતન ટાટા જવાબ જોઈ વિદ્યાર્થી મિત્રો ગૌતમ અદાણી છે એને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ બે હજાર બાવીસ છે એ અપાયો છે ગૌતમ અબ અદાણી છે એમનો અગાઉનો પ્રશ્ન તમને યાદ હોવો જોઈએ કે તેઓ તાજેતરમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે અને સૌથી વધારે અમીર એશિયન તરીકે પણ તેમની ગણના હવે થાય છે ગ્લોબલ લીડરશીપ એવોર્ડ છે વિદ્યાર્થી મિત્રો અગાઉ એમેઝોનના માલિક જેભ બેજોઝને પણ અપાયેલો છે ગૂગલના સી ઇઓ સુંદર પિચાઈ છે એમને અપાયેલો છે કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટક છે એમને પણ આ એવોર્ડ છે એ અગાઉના વર્ષોમાં અપાયેલો છે ચલો એક સવાલ પૂછી લઈએ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હાલમાં કોણ છે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હાલમાં કોણ છે ચલો સાતમા પ્રશ્ન તરફ જઈએ કે તાજેતરમાં યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં ભારતના કયા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિશુર લિંબા નીલામ્બુર વારંગલ કે ઉપરોક્ત તમામ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરોક્ત તમામ જેમાં પહેલાં બે ત્રિસુર અને નીલાંબુર છે એ કેરળ રાજ્યના છે જ્યારે વારંગલ સિટી છે એ તેલંગાણાનું છે આ વર્ષે વિશ્વના સત્યોતેર શહેરો છે એનો સમાવેશ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીમાં કરવામાં આવ્યો છે જેમાં ભારતના ત્રણ સિટી છે ઓકે ચાલો કેરળના બે સિટી ત્રિશુર અને નીલાંબુર કેરળ ઉપરથી થોડા પ્રશ્નો યાદ કરી લઈએ કે વિશ્વની ઓલ સોરી ભારતની સૌ પ્રથમ ઓલ વિમેન્સ બેંક કેરળમાં છે પોતાનું અલગથી ઇન્ટરનેટ ધરાવતું રાજ્ય કેરળ છે સરકારી ઈ રિક્ષા શરૂ કરનાર પ્રથમ રાજ્ય પણ કોણ છે કેરળ છે અને કેરળના મુખ્યમંત્રી પી વિજયન છે ચલો આગળ વધીએ રાણી એલિઝાબેથ દ્વિતીયનું તાજેતરમાં અવસાન થયું તે કયા વર્ષમાં બ્રિટનના રાણી બન્યા હતા ઓગણીસો બાવન ઓગણીસો છપ્પન ઓગણીસો સડસઠ ઓગણીસો પંચોતેર તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને બાવન એટલે તેઓ ઓગણીસો બાવનમાં રાણી બન્યા ત્યારે અત્યારે બે હજાર બાવીસ સુધી એટલે આશરે સિત્તેર વર્ષ સુધી એમણે બ્રિટનના રાણી તરીકેનું આ પદ ભોગવ્યું છે તેઓ વિશ્વના સૌથી લાંબા શાસકમાં બીજા નંબરે પહોંચી ચૂક્યા છે અને તેમના કાર્યકાળમાં બ્રિટન છે એણે પંદર જેટલા વડાપ્રધાન છે એમની સાથે કામ કર્યું છે અને સૌથી છેલ્લે લીજ ટ્રસ્ટ છે એ બ્રિટનના વડાપ્રધાન બન્યા એમને પણ શપથ એલિઝાબેથ દ્વિતીય દ્વારા જ લેવાયા હતા ચલો તો આટલું ધ્યાનમાં રાખીશું આગળ જોઈએ તાજેતરમાં નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્તા એવન્યુનું કોણે ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહ હરદીપસિંહ પુરી નરેન્દ્ર મોદી ડોક્ટર જયશંકર તો જવાબ જોઈ લઈએ નરેન્દ્ર મોદી સાહેબે આ ઉદ્ઘાટન કર્યું છે સેન્ટ્રલ વિસ્તા એવેન્યુનું ઉદ્ઘાટન છે વિદ્યાર્થી મિત્રો એમની સાથે સાથે એમણે ઇન્ડિયા ગેટ પર અઠ્યાવીસ ફૂટ ઊંચી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું છે થોડા સમય પહેલાં જ એમણે સેન્ટ્રલ વિસ્તારમાં બની રહેલી નવી સંસદ છે એની સત ઉપર અશોક સ્તંભ છે એનું અનાવરણ પણ કર્યું હતું ખાસ રાયસેના હિલ્સથી ઇન્ડિયા ગેટ વચ્ચે જે રાજપથ તરીકેનો ઓળખાતો માર્ગ છે એનું નામ બદલી અને હવે તેમણે કર્તવ્ય પથ છે એ રાખવાનું નક્કી કર્યું છે યાદ રાખીશું આપણે રાજપથ છે વિદ્યાર્થી મિત્રો એ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ સાથે સંકળાયેલું નામ છે અને એટલે જ હવે ગુલામીના પ્રતિકરૂપી એ માર્ગ છે એનું નામ આપણે બદલવા જઈ રહ્યા છીએ અને નામ બદલી કર્તવ્ય પથ છે એ રખાયું છે વિદ્યાર્થી મિત્રો આ પહેલી વાર નથી કે આ નામોથી બદલાયા હોય અગાઉ થોડા સમયમાં જે નામો બદલાયા છે એવા થોડા જોઈ લઈએ કોલકત્તા પોર્ટ છે એનું નવું નામ રાખવામાં આવ્યું છે શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ મહારાષ્ટ્રનું ઔરંગાબાદ છે એને સંભાજીનગર હોશંગાબાદ છે એને નર્મદાપુરમ દ્વીપ છે એને દ્વીપ જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે એનું નામ રામ ગંગા નેશનલ પાર્ક આ નામો પણ તાજેતરમાં જ બદલવામાં આવ્યા છે ચાલો તો આ નામોનું આપણે ખાસ ધ્યાન રાખીશું આગળના પ્રશ્ન તરફ જઈએ તાજેતરમાં કયા રાજ્યે સૌથી રબર ડેમનું ઉદ્ઘાટન કર્યું છે ઉત્તર પ્રદેશ કેરળ તમિલનાડુ બિહાર તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બિહાર બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર છે એમણે એનું ઉદ્ઘાટન કર્યું છે ફાલ્ગુ નદી પર ગયાજી ડેમ છે ત્યાં આ રબર ડેમ છે એનું નામ અપાયું છે ગયાજી ડેમ અને નજીકમાં જ વિષ્ણુ ઘાટ છે એ પણ બનાવશે જેથી પૂજા માટે છે એ ઘાંટ ઉપયોગમાં લઈ શકાય ચલો તો આટલા પ્રશ્નો હતા એ ખૂબ અગત્યના હતા વિદ્યાર્થી મિત્રો આપ કોમેન્ટમાં જવાબ ચોક્કસથી લખશો જેથી અમારો ઉત્સાહ છે એ સતત વધતો રહે ચલો થેન્ક યુ ફરી મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ